અને એકદમ નવા છો તો તમે અહીંથી શરૂઆત કરી શકો. પણ આપણે આ યોગાભ્યાસ ચાલુ કરતા પહેલા થોડા સૂક્ષ્મ વ્યાયામ અને યોગ એટલે શું એ સમજી લઈએ. સૌથી પહેલા આપણે યોગ શબ્દનો અર્થ સમજી લઈએ. યોગ શબ્દ છે એ સંસ્કૃતમાં યુજ પરથી આવેલો છે અને આ યુજનો અર્થ થાય છે જોડાણ. શરીરનું મન, મનનું આત્મા અને આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ એટલે યોગ. એટલે કે શરીરથી પરમાત્મા સુધી પહોંચાડતા પહોંચાડવાનું જે સાધન છે એ યોગ છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ આપણા શરીર અને મનનું જોડાણ છૂટતું જાય છે. શારીરિક રૂપે આપણે બીજે ક્યાંક હોય છે અને માનસિક રૂપે બીજે ક્યાંક હોય છે. તો યોગાભ્યાસ દરમિયાન આપણે દરેક આસન અને પ્રાણાયામમાં શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને એટલે જ શરીર અને મનના જોડાણથી આપણે આ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જેમ જેમ આપણે યોગનો અભ્યાસ કરતા જઈશું એમ આપણા મનના વિચારોની સંખ્યા ઓછી થતી જશે, કારણ કે આપણે દરેક વખતે તેના પર ધ્યાન આપીએ છીએ. અને જેમ જેમ આપણા વિચારોની સંખ્યા ઓછી થશે એમ આપણું મન શાંત થશે અને મન શાંત થશે તો આપણું શરીર સ્વસ્થ થશે. તો આવી રીતે આપણું શરીર અને મનનું જોડાણ કરવા માટે યોગ છે એ સર્વોત્તમ રસ્તો છે. યોગની એક બીજી વ્યાખ્યા છે યોગ કર્મેષુ કૌશલમ, એટલે કે યોગથી કર્મમાં કુશળતા. તમે જેમ યોગાભ્યાસ કરતા જશો એમ તમે તમારા કોઈ પણ કાર્યને વધારે વધારે સારી રીતે કરશો અને એમાં તમારું 100% આવશે. એટલે યોગ કરવાથી તમારા દરેક કર્મમાં કુશળતા આવશે અને તમારી ક્ષમતા દિવસે દિવસે વધતી જશે. તો યોગથી ઘણા બધા શારીરિક અને માનસિક ફાયદા તમને થશે. યોગાભ્યાસની શરૂઆત કરતા પહેલાં આપણે થોડા સૂક્ષ્મ વ્યાયામથી ચાલુ કરીશું, કારણ કે સૂક્ષ્મ વ્યાયામ છે એ આપણા બધા જોઇન્ટ્સને તૈયાર કરે છે, તેમાં ઉર્જા ઉત્પન્ન કરે છે અને આપણા શરીરને યોગા અભ્યાસ દરમિયાન કોઈ ઇન્જરી થતી નથી. તો સૂક્ષ્મ વ્યાયામની શરૂઆત કરીશું. સૌથી પહેલાં બંને પગ ભેગા કરી પગની આંગળીઓ ને નીચેની સાઈડ પ્રેસ કરીશું, હોલ્ડ કરીશું, અંદર 1 2 3, પાછળ નીચે 1 2 3, અંદરની સાઈડ ખેંચીશું 1 2 3, અગેન નીચેની સાઈડ, અંદર. પગના પંજાને નીચે દબાવીશું, બંને પગના પંજા જોડે નીચે પ્રેસ કરીશું. તમારું બધું જ ધ્યાન તમારા જોઈન્ટ્સ પર કેન્દ્રિત કરો, એન્કલ્સ પર. અંદર ખેંચો, અંદર જ્યારે ખેંચો ત્યારે તમારી એવી ઊંચી થઈ જવી જોઈએ અને નીચેના કાપ મસલ ખેંચાવા જોઈએ. પાછું નીચે દબાવીશું, અંદર નીચે દબાવીશું, અંદર ખેંચીશું. હવે બંને રિલેક્સ થઈ જાઓ, બંને પગને થોડું અંતર રાખી ખુલ્લા કરી દો, હજી થોડું વધારે. બંને પગના પંજાને અંદરની સાઈડ ભેગા કરો, રોટેશન આપો 1 2 3 4 5, રિવર્સ રોટેશન 1 2 3 4 5, રિલેક્સ. હવે તમારા બંને હાથને પાછળ મૂકી દો, સીધી દંડાસનમાં રિલેક્સ થઈશું. બંને પંજા મોડા કરી દો, 3 ઊંડા શ્વાસ લઈશું. બીજી એક એક્સરસાઇઝ કરી લઈએ, જમણા પગને વાળી ઘૂંટણમાંથી, એક હાથ છે એ ઘૂંટણની ઉપર, બીજા હાથથી પગનો અંગૂઠો પકડીશું, રોટેશન આપીશું 1 પહેલા બહારની સાઈડ, 2 3 4, જેટલું મોટું સર્કલ થાય તો કરીશું 5. હવે રિવર્સ રોટેશન આપીશું 1 2 3 4 5, પગને મૂકી દઈશું, ઘૂંટણને પકડી એ જ પગ, ઘૂંટણને પકડીને નાક પાસે નજીક લઈ આવીશું, ટચ કરવાની કોશિશ કરીશું, નીચે દબાવીશું. બીજી વાર આનાથી તમારું હિપ્સનું જે જોઈન્ટ છે એ ઓપન થશે, નીચે દબાવીશું, અપ ડાઉન
ડા મૂકી દઈશું કો બીજો કો વન રોટેશન ટુ થ્રી ફોર ફાઈવ રિવર્સ રોટેશન વન ટુ થ્રી ફોર ફાઈવ મૂકી દઈશું પગ થાઈસ પર અપ કરીશું ડાઉન બીજી વાર અપ ટ્રાય કરીશું જેટલું નાકને ટચ થાય ડાઉન અપ ડાઉન અપ ડાઉન લાસ્ટ ટાઈમ અપ ડાઉન મૂકી દઈશું પગને સીધી દંડાસનમાં આવી જઈશું બંને હાથ પાછળ પગ થોડા થોડા ત્રણ થી ચાર ઊંડા શ્વાસ હવે આપણું શરીર આસન માટે તૈયાર થઈ ગયું છે સૌથી પહેલા આપણે જાનું શિરાસન કરીશું જમણા પગને વાળી દઈશું ઘૂંટણમાં ડાબા પગને થાઈસની નજીક મૂકી દઈશું પગને આપણે નીચે દબાવવાનું નથી બાજુમાં મૂકવાનું છે બંને હાથને અપ કરીશું ઉપર સ્ટ્રેચ કરીશું શ્વાસ ભરીશું કમરેથી ઝૂકીશું કમરેથી ઝૂકી પગને પકડી માથું ઘૂંટણે લગાવીશું માથું ઘૂંટણે ના દે તો ચાલશે પણ પગ ઘૂંટણમાંથી સીધો રહેશે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત આંખો બંધ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન બંને હાથને અપ કરી હાથ અને માથું જોડે અપ કરીશું શ્વાસ કરી આ આસનમાં તમે 20 સેકન્ડથી 30 સેકન્ડ સુધી રોકાઈ શકો છો બીજો પગ ચેન્જ કરી દઈશું ડાબો પગ વાળીશું બંને હાથ અપ કરીશું શ્વાસ કરી શ્વાસ છોડતા કમરેથી ઝૂકીશું માથું ઘૂંટણે કાઢીશું કોણી નીચે ટચ થાય તો કરીશું માથું ઘૂંટણે સપોઝ ના આવે તો કંઈ જ વાંધો નહીં પણ પગ સીધો રહેવો જોઈએ આ આસન છે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદારૂપ છે સાથે સાથે એ કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે સ્પાઇનલ કોર્ડ મજબૂત કરે છે પેટના બધા અવયવોને મસાજ મળે છે માલિશ મળે છે એટલે એનું કાર્ય વધારે સારું બંને હાથ પાછા સીધા કરી શ્વાસ ભરતા અપ જઈશું શ્વાસ છોડતા રિલીઝ રિલેક્સ બંને પગને સીધી દંડાસનમાં મૂકી દો થોડા પોળા હાથને પાછળ ત્રણ ઊંડા શ્વાસ લો બીજું આસન જમણા પગને ઉપાડીને ડાબા પગના ઘૂંટણની બહાર આસનનું નામ છે વક્ર આસન જે પગ અપ કર્યો એ હાથ આપણે પાછળ લઈશું કરોડરજ્જુથી 6 ઇંચ જેટલો દૂર રાખીશું હાથને અને કરોડરજ્જુની લાઈનમાં રાખીશું બીજા હાથથી લોક કરીશું અને ફેસ પાછળ લઈ જઈશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ફેસ આગળ લઈશું લોક કરેલો હાથ ખોલી દો પાછળવાળો હાથ આગળ લેવાનો છે પગને સીધો કરી દેવાનો છે રિલેક્સ જમણા પગના ઘૂંટણની બહાર મૂકો જે પગ અપ છે હાથ પાછળ કરોડરજ્જુની લાઈનમાં શરીરથી એક વેદ જેટલો દૂર બીજા હાથથી લોક કરીશું ચહેરો પાછળ શોલ્ડર એક લાઈનમાં આવશે આંખો બંધ શરીર પર ધ્યાન વન ટુ થ્રી ફોર ફાઈવ હોલ્ડ કરીશું 20 સેકન્ડ સુધી આ આસન પણ અગેન ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે એક બાજુ આપણું પેન્ક્રિયાસ દબાય છે એક બાજુ આપણું લીવર દબાય છે એટલે બંને માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે સ્પાઇનલ કોર્ડની સ્થિતિસ્થાપકતા વધારે છે થાઇરોઇડ ગ્રંથિ માટે પણ બેનિફિટ કરે છે કિડની ઉપર જે એડ્રિનલ ગ્લેન્ડ આવેલું છે એના પર પ્રેશર આપે છે
અને એનું કામ પણ સારું કરે છે. એટલે હોર્મોન ઇમ્બેલેન્સીસમાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. ફેસ આગળ લઈ જઈશું, લોક કરેલો હાથ ખોલી દઈશું, પાછળવાળો હાથ આગળ, બંને પગ સીધા કરી દઈશું, શિથિલ દંડાસન, ત્રણ ઊંડા શ્વાસ. ઊંડા શ્વાસ એટલે ડીપ બ્રીથ. જ્યારે શ્વાસ કરીએ ત્યારે પેટ અને છાતી બંને ફૂલવા જોઈએ અને શ્વાસ બહાર ફેંકે ત્યારે બંને અંદર જવા જોઈએ. એક ઊંડો શ્વાસ આપણા શરીરને રિલેક્સ કરી શકે છે. હવે આપણે ઉભા આસન કરીશું, એમાં આપણે શરૂઆત તાળાસન થી કરીશું. બંને હાથ અપ કરીશું, લોક ક્લચ કરીને રિવર્સ કરીશું, શ્વાસ કરી શ્વાસ છોડતા અપ થઈશું, ટો ઉપર આવીશું, નજર કોઈ પણ પોઈન્ટ ઉપર સામે સ્થિર રાખીશું. આ આસનથી શરીરની અને મનની સ્થિરતામાં વધારો થશે. શરીર અને મન વાઇસ વર્સા છે. જેમ જેમ કોઈ પણ એક અંગ સ્થિર થતું જશે એમ એને બીજા ઉપર એની અસર આવશે. મનની એકાગ્રતામાં વધારો થશે. સાથે સાથે બાળકો માટે આ ખૂબ જ સારું આસન છે. એની હાઈટ વધારવા માટે રિલેક્સ પાછા આવી જઈશું. પગ વચ્ચે થોડું અંતર રાખી હાથની પાછળ લોક કરી ત્રણ ઊંડા શ્વાસ લઈશું. આ ત્રણ ઊંડા શ્વાસ લેવાથી આસનનું જે થાક થયેલો છે શરીરને એ ઉતરી જશે. હવે આપણે ત્રિકોણ આસન કરીશું, એને ટ્રાયંગલ પોઝ પણ કહેવાય છે. બંને પગ વચ્ચે 2 થી 2.5 ફૂટ જેટલું અંતર રાખીશું. જમણા પગને 12 સે ટ્વિસ્ટ કરીશું. બંને પગ એક લાઈનમાં આવવા જોઈએ. હાથ શોલ્ડર લાઈનમાં લઈશું, શ્વાસ કરીશું, શ્વાસ છોડતા રાઈટ સાઈડ એક્ઝેક્ટલી ક્રોસ વાઇઝ ઝૂકીશું. જેટલું તમારાથી નીચે જવાય નજર બીજા હાથ પર રાખીશું. 4, 5, 6, 7, 8, 9, 10 શ્વાસ કરતા આપ થઈશું. પગની દિશા બદલાવી નાખશો. લેફ્ટ પગ 12 સાઈડ, બંને પગ એક લાઈનમાં આવશે. શ્વાસ ભરી શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ એક્ઝેક્ટલી સાઈડ વાઇઝ ઝૂકીશું. નજર બીજા હાથો પર રાખીશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 શ્વાસ કરતા વચ્ચે આવીશું. હાથ મૂકી દઈશું નીચે, પગને આવી રીતે ભેગા કરી 2 થી 3 શ્વાસ. રિલેક્સેશન માટે હવે આપણે થોડો અભ્યાસ પ્રાણાયામ કરી લઈએ. આસન છે એ યોગા અભ્યાસનું ત્રીજું પગથિયું છે અને પ્રાણાયામ છે એ ચોથું છે. એટલે દરેક વખતે આસન પછી આપણે પ્રાણાયામ કરવા જરૂરી છે. પ્રાણાયામ ની વ્યાખ્યા છે પ્રાણનો આયામ, મતલબ કે આપણી અંદર જે પ્રાણ શક્તિ છે એને આયામમાં લઈ આવવાની. આયામ મતલબ રિધમ. જેમ જેમ આપણી પ્રાણ શક્તિ રિધમમાં આવશે એમ આપણા શરીરના બધા જ રોગો દૂર થતા જશે. તો પ્રાણાયામ છે એ જનરલી શ્વાસોચ્છવાસ સાથે કનેક્ટેડ છે. જેમ આપણે આપણા બ્રીધિંગ પર કંટ્રોલ કરીશું, આપણા બ્રીધિંગને રિધમમાં લઈ આવીશું, એમ આપણી અંદરની પ્રાણ શક્તિ છે એ રિધમમાં આવશે. તો શરૂઆત કરીશું આપણે આજે પહેલા પ્રાણાયામથી અને એ છે નાડી સ્થિતિ. આપણી 2 નાડીઓ છે, એક ચંદ્ર નાડી જે લેફ્ટ સાઈડ છે અને રાઈટ છે એને સૂર્ય નાડી કહેવાય છે. આ બંને નાડીની શુદ્ધિ પ્રાણાયામ કરતાં પહેલાં ખૂબ જરૂરી છે. તો શરૂઆત કરીશું આપણે પહેલા પ્રાણાયામ અને એ છે નાડી સ્થિતિ. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે 2 આંગળી અંગૂઠાની નીચે પ્રેમ મૂકી અને પ્રેસ કરીશું અંગૂઠાથી. ડાબા હાથની 1 આંગળી વાયુ મુદ્રા, જમણું નોસ્ટ્રિલ બંધ, ડાબેથી શ્વાસ લેવાનો, ડાબેથી બહાર ફેંકીશું. જ્યારે શ્વાસ કરીશું ત્યારે પેટ અને ચેસ્ટ બંને એક્સપાન્ડ થશે. શ્વાસ 2 બહાર ફેંકીશું ત્યારે બંને અંદર જશે. આ આપણે 3 થી 5 વાર કરીશું.
હવે આપણે લેફ્ટ નોસ્ટ્રિલ બંધ કરી દઈશું અને રાઈટ થી કરીશું. ત્રીજી આપણે લેફ્ટ નોસ્ટ્રિલ બંધ કરવાનું છે. શ્વાસ કરી, શ્વાસ બહાર, રાઈટ સાઈડ થી હાથને નીચે મૂકી દઈશું. દાદુ